ભરૂચમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે ધરના પ્રદર્શન કર્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર જિલ્લા મંડળના સભ્યો દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને બાદમાં કલેક્ટર કચેરી ખાતે ધરના પ્રદર્શન કર્યું હતું. ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના વિવિધ 13 પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓએ કામગીરી ચાલુ, રિપોર્ટિંગ બંધના સૂત્ર સાથે વિરોધ નોંધાવ્યો હતો. હું જણાવું છું કે રાજ્ય કક્ષાના પ્રશ્નો ના નિરાકરણ ના આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આજરોજ 9/12/19 રોજ સિવિલ હોસ્પિટલ ભરૂચ જિલ્લા પંચાયત સેવા સદન ભરૂચ સુધી રેલી આયોજનમાં અંદાજિત 300 થી 350 કર્મચારીઓ હાજરી આપેલ છે તથા જિલ્લા સેવા સદન ખાતે ધરણાના કાર્યક્રમ આપેલ છે, જે આજે ભરૂચ જિલ્લાના અંદાજિત 443 કર્મચારીઓ શ્રીએ મા સીએલ પર છે. અમારી માંગણી જો ના સ્વીકારે તો આ બીજી વારની અમારી હડતાલ છે. અમે સમય બગાડવા માંગતા નથી, અમારી કામગીરી ચાલુ જ છે, પણ અમે અમારી માંગણી આગળ વધારીશું અને આગળ અમે 17 તારીખે ગાંધીનગર કર્મચારી બધા એ ભેગા થઈને અમે ત્યાં જવાના છે અને સરકારની આગળ અમારી માંગણીઓ મૂકવાના છે, અને છતાં પણ જો ના સ્વીકારે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું.